દર્શક મિત્રોને યુટ્યુબ ચેનલ સ્નેક સેવર કેમ ગુપ્તા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગાંઠિયું વસાહત ઘરની આગળના ભાગ એટલે ચોપાનમાં એ કોઈ સાપ છુપાયેલો છે મિત્રો. તો ભાઈની સૂચના પ્રમાણે આ કંઈક અનાજની કોથળીના અંદર બાજુમાં કોઈ સાપ છુપાયેલો છે મિત્રો. ઇન્સ્ટાગ્રામ પર અંદર ડિસ્કો કરી ગયો છે બે ત્રણ. દર્શક મિત્રો, આ સાપને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટેકલ કુબરા કહેવામાં આવે છે, હિન્દીમાં ભારતીય નાગ, ગુજરાતીમાં નાગ. આ સાપના અંદર ન્યુરોટોક્સિક વેનમ ઝેર છુપાયેલું હોય છે, જે સીધી અસર નાડીતંત્ર પર કરે છે. તો મિત્રો, સાપોથી સાવધાન રહો, સાપોને મારો નહીં, પર્યાવરણને ટકાવી રાખવા માટે આ એક સાપ હોવા જરૂરી છે. કારણ કે સાપ એ આપણો કોઈ દુશ્મન નથી, પર્યાવરણનો મિત્ર છે. તો પર્યાવરણને ટકાવી રાખવા માટે આપણે પણ એમના સહભાગી બનીશું, તો જ પર્યાવરણ ટકી રહેશે. મિત્રો, યુટ્યુબ ચેનલ સ્નેક સેવર કેમ ગુપ્તાને એક આ દયાનું કામ, એક સેવાનું કામ ગમતું હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો. કારણ કે શેર કરવાથી આવા જીવજંતુઓ હોય તેનો બચાવ થશે અને માણસોનો સાથે સાથે બચાવ થશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. વંદે માતરમ, જય હિન્દ. હમણાં ગાંઠિયું વસાહતથી સ્પેક્ટેકલ્સ, ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કુબરા સાપ પકડી જંગલમાં છોડવા માટે આવ્યા છે મિત્રો. સ્નેક સેવર કે એમ ગુપ્તા, સ્નેક સેવર ભરતભાઈ ટેલર અને સ્નેક સેવર કિરણભાઈ, કેમેરામેન રાહુલ કુમાર, આ ચારે ચાર મહારથીઓ એટલે ચારે ચાર સેવાભાઈ માણસો એક બે જુવાન જીવોને બચાવી જંગલમાં છોડી દે છે અને પોતાનું જીવન સારી રીતે જીવે એવી આશા રાખે છે. તો મિત્રો, વંદે માતરમ. ગાંઠિયોલ વસાહતથી ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કુબરા પકડ્યો હતો 15 મિનિટ અગાઉ. હવે એને ફર્સ્ટ એરિયા છે ત્યાં એને આઝાદ કરી દઈશું મિત્રો. આ સાપે પોતાનો ખોરાક બનાવી દીધો છે મિત્રો, એટલે પોતે ફૂટીલો દેખાતો નથી. ઇન્ડિયન સ્પેક્ટેકલ્સ કોબળા એ ભારતીય નાગ એ જંગલના અંદર પોતાનું સ્થાન લઈ લીધું છે. ત્યાર પછી બડોલી ગામે એક ધામણ પ્રજાતિનો સાપ પકડ્યો હતો મિત્રો. એ સાપને અંગ્રેજીમાં ઇન્ડિયન રેડ સ્નેક કહેવામાં આવે છે, હિન્દીમાં ગોળપછાડ. ગુજરાત બડોલી ગામેથી ધામણ પ્રજાતિનો સાપ પકડેલો હતો મિત્રો. ધામણ સાપ એટલે બિલકુલ નાન વેનમસ, એમાં બિલકુલ ઝેર હોતું નથી, છતાં પણ લોકો ડરના કારણે એને મારી નાખતા હોય છે. એ પર્યાવરણનો એક મિત્ર ગણવામાં આવે છે. તો મિત્રો, હવે એ સાપને રિલીઝ કરવા માટે આવ્યા છે. ઓહો, હું દુઃખ પકડી ગયો. તો દોસ્તો, આ સાપ પોતે પર્યાવરણમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, તો એને છોડી દઈશું મિત્રો. સાપ પણ પર્યાવરણમાં ચાલી ગયો છે મિત્રો. તો સાપને મારો નહીં, સાપોથી સાવધાન રહો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ. મિત્રો, સ્નેક સેવર કેમ ગુપ્તા ચેનલની આ
આ સેવા આપને ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રો શેર કરો. વંદે માતરમ. જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.